आ तरफ भावनगर थी समाचार छे कि ज्यां बिपोरजोई वावाझोड़ाना खतराने लईने सावचेती अत्यारे राखवामां आवी रही छे। घोघा दरिया किनाराની આસપાસના વિસ્તારમાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા અત્યારે સ્પષ્ટ જણાવી દેવાયું છે। તો તમામ માછીમારોની બોટને પણ દરિયા કિનારે લાંગરી દેવાય છે। દરિયા કાંઠે વસતા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। હાલ ઘોઘા દરિયા કિનારે સામાન્ય સ્થિતિ છે, વાવાઝોડાની કોઈ જ અસર નથી। સમુદ્રમાં ચક્રવાતને લઈને હવામાન વિભાગે જ્યારે વાવાઝોડાની આગાહી કરી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એવું કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સમગ્ર જે જિલ્લાઓમાં તકલીફ છે, સમસ્યાઓ છે, તે પછી વલસાડ હોય, પોરબંદર હોય કે ભાવનગર હોય, જ્યાં આગાહી છે ત્યાં તમામ પ્રકારની તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર દરિયા જે છે તેની અંદર, અત્યારે સફર કરી રહ્યા છીએ, આપને બતાવીશું આ દરિયાની અંદરથી દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે આ સામાન્ય રીતે ભાવનગરનો આ જે ઘોઘાનો દરિયો છે તે કરંટ વાળો છે, પરંતુ અત્યારે આ દરિયાની અંદર બિલકુલ કરંટ નથી જોવા મળી રહ્યો। જે મોજા હોય તેની અંદર પાણીનો જે ઉછાળ જોવા મળવો જોઈએ તે જોવા નથી મળી રહ્યો। અને આ સિવાય જો વાત કરીએ તો અત્યારે અમે દરિયાની અંદર જ છીએ, આપ જોઈ શકો છો કે જે પવનની અંદર વેગ હોવો જોઈએ, પવનની ગતિ હોવી જોઈએ, તે પણ જોવા નથી મળી રહી। અને અત્યારે દરિયો જે સામાન્ય સ્થિતિ કહી શકાય તેવી સ્થિતિમાં છે। આમ છતાં તંત્ર દ્વારા અત્યારે બોટ જે છે તે અત્યારે જોઈ શકો છો, આ બોટને તમામ જે બોટ છે, ટક છે, જે સ્ટીમરો છે તે ઘોઘા દરિયાનો આ દરિયાકાંઠો છે ત્યાં લાવી દેવામાં આવી છે। તંત્ર દ્વારા એલર્ટને લઈને સાવચેત કરી દેવામાં આવ્યા છે। દરિયા કિનારે વસતા લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। આ સિવાય જો પરિસ્થિતિ વણસે તો તમામ પ્રકારની જે આજુબાજુના વિસ્તારોમાં શાળાઓથી લઈને જે વાડીઓ છે સામાજિક તે તમામ ખાલી કરી દેવામાં આવી છે અને જો માણસોને ત્યાં શિફ્ટ કરવા માટેની પણ આયોજન કરી દેવામાં આવ્યું છે। હાલમાં વાત કરીએ ભાવનગર દરિયા કિનારાની તો દરિયાનો જે કિનારો છે તે એવું અત્યારે કોઈ પણ પ્રકારનો ભય નથી દેખાઈ રહ્યો અને જે જાણકાર માછીમારો છે, જે દરિયાની અંદર દરિયા સાગર ખેડું છે, કાયમ જતા આવતા લોકો તે કહી રહ્યા છે અનુભવના આધારે કે જે રીતે પવન નથી ગતિ નથી તે પ્રમાણે વાવાઝોડું ભાવનગર દરિયા કિનારા ઉપર તેની અસર ઓછી મળશે। જુદી વાત છે કે આવનારા કલાકો અને જે દિવસોની અંદર જો જે રીતે આગાહી છે તે પ્રમાણે વેગ જોવા મળે તો જુદી વાત છે, પરંતુ અત્યારે ભાવનગર જિલ્લાનો જે દરિયા કિનારો છે તે અને તેમાં દરિયાની અંદર કોઈ મોજામાં ઉછાળ નથી જોવા મળી રહ્યો અને પવન છે તેમાં ગતિ જોવા નથી મળી રહી। ભલે આવા હવામાન વિભાગની આગાહી હોય પરંતુ અત્યારે સામાન્ય સ્થિતિ ભાવનગર દરિયા કિનારાની છે। અજીત ગઢવી, TV9 ઘોઘા।